પાણીપુરી શોખીનો હવે થઈ જાઓ સાવધાન. ભરૂચમાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રતન તળાવ નજીક ગંદકીના સામ્રાજ્યમાં પાણીપુરી બનાવાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગંદા પાણીમાં બટાકા બાફી પ્લાસ્ટિકની કોથળીમાં ચણા બાફતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા જ રોગચાળાએ માથું ઉચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડના કેસમાં ધરખમ વધારો થયો છે. કચરાના ઢગલાઓ રસ્તા પર રહેતા ગંદકીમાં વધારો થયો છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને. વેધર ચેન્જ હો રહા હૈ, મતલબ એકદમ ગરમીઓ સે બારિશ સ્ટાર્ટ હો ગઈ હૈ. તો મેઇન પ્રોબ્લેમ ક્યાં આ ગઈ હૈ હમારે પાસ કી પેશન્ટ સર્દી, ખાંસી, જુકામ, બુખાર ઓર સાથ મેં ડાયરિયા કી કમ્પ્લેન કે સાથ હો રહા આ રહે હૈ. તો એસા ક્યું હો રહા હૈ? એસા ઇસલિયે હો રહા હૈ કી બારિશ કી વજહ સે એક તો મક્ખિયાં બઢ ગઈ હૈ. યે મક્ખિયાં જગહ જગહ પે બેઠી હુઈ હોતી હૈ. જબ હમ બહાર ખાના ખાતે હૈ તો બહાર જો ખાના હોતા હૈ અગર ઢકા હુઆ નહીં વહાં પે મક્ખિયાં બેઠી હૈ. યે મક્ખિયાં એક બીમારી કો ઇધર સે ઉધર એક ઇન્સાન સે દૂસરે ઇન્સાન મેં ફેલાને કા કામ કરતી હૈ. સાથ મેં જો હમ પાણીપુરી ખાતે હૈ, જો પાણીપુરી ખા રહે હૈ વો લોગ યે ધ્યાન દે કે જહાં વો પાણીપુરી ખાને જા રહે હૈ વહાં પર જો પાણીપુરી બેચને વાલે હૈ વો અપના હાથ ધો રહે હૈ કે નહીં, વો ગ્લવ્સ કા ઇસ્તેમાલ કર રહે હૈ કે નહીં, પાણી વો સહી ઇસ્તેમાલ કર રહે હૈ કે નહીં, ક્યોંકિ ઇસસે પાણી સે ફેલને વાલી બીમારિયાં જૈસે કી ટાઇફોઇડ, હેપેટાઇટિસ ફેલને કી સંભાવના ઓર ભી જ્યાદા બઢ જાતી હૈ. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયેલો છે. આ સાથે મારે એક બીજી વસ્તુ તરફ પણ ધ્યાન દોરવું છે કે બે ઋતુ થવાથી જે અત્યારે વાયરલ રોગો ફેલાઈ રહ્યા છે એની સાથે સાથે બહારની ખાણીપીણી જેવી કે પાણીપુરી જેવી વસ્તુ છે કે જે તમે અગર બહાર ખાઓ છો લારી પર ઉભા રહીને, તો સૌથી પહેલી વસ્તુ કે જે પાણીજન્ય રોગ છે એ પાણીમાં તો તમારા ફેલાવાની શક્યતા છે જ. એની સાથે સાથે જે વ્યક્તિ તમને પાણીપુરી બનાવીને ખવડાવી રહ્યો છે તેને જો અગર કોઈ વાયરલ ઇન્ફેક્શન હશે તો તમારામાં એ આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. તો આ બાબતથી બચવા માટે જાહેર જનતાએ બહારનું ખાવાનું હમણાં થોડા સમય માટે ટાળવું જોઈએ. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો વરસતા વરસાદ વચ્ચે પણ હવે ક્યાંક ને ક્યાંક ખાણીપીણી પણ તમારા માટે જોખમકારક સાબિત થાય છે. ભરૂચના રતન તળાવ નજીકની વાત કરીએ, પાણીપુરી જે પૂરી હોય છે તેને ખુલ્લી જ મૂકી દેવામાં આવે છે. અને વાત કરો તો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય પણ એટલું જ રતન તળાવમાં જોવા મળે છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકિંગમાં જે પાણીપુરીના જે સ્વાદ પ્રેમીઓ માટે બહુ ગંભીર બાબત આપણને જોવા મળેલી છે, ખાસ વાત કરતો જે મકાન છે તેની પાછળ રતન તળાવ છે. આ જે બટાકા બાફવાની જે સગડી છે તેની અંદરથી પ્લાસ્ટિકની કોથળી આપણને ચણા સાથે મૂકવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આખી પ્લાસ્ટિકની થેલી સાથે જ બટાકા અને ચણાને બાફી દેવામાં આવતા હોય તેવું માનવામાં આવે છે. આ તમે જોઈ રહ્યા છો. ખાસ વાત કરીએ તો આ જે છે તે આમાં શું છે એ પણ આપણે જોઈએ. ખાસ વાત કરીએ તો ખોલો તો ઇસમે ક્યાં હૈ, બટાકા બફાઈ છે અને બટાકાની સાથે ક્યાંક ક્યાંક તમે જોઈ રહ્યા છો. બટાકા પણ તમે કેવા છે તમે જોઈ શકો છો, કોયલા બટાકા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અહીંયા કોઈ જાતની સ્વચ્છતા નથી. સાથે સાથે તમે વાત કરીએ તો પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ગંભીર બાબત અહીં જોવા મળી રહી છે. તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, જે પ્રકારે બટાકાનો જે માવો થવો જોઈએ, તમે માખીઓનો મોટો જથ્થો તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે સ્વચ્છતા જાળવવી જોઈએ તે ન જળવાતી હોય એવું માનવામાં આવી રહ્યું છે. આજે ભરૂચના રતન તળાવની આજુબાજુ જેટલા પાણીપુરી વાળા છે તેને તમામને આપણે નિરીક્ષણ કરીશું. ખરેખર આ દ્રશ્ય જોઈને સ્વાદ પ્રેમીઓ એટલે કે પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ગંભીર પ્રશ્ન બની શકે છે, ડેન્ગ્યુ જેવા રોગ થઈ શકે છે. પરંતુ આજે ગુજરાત ફર્સ્ટે મોટું ઓપરેશન કર્યું છે અને ઘણા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય. ભરૂચનું ભલે આરોગ્ય તંત્ર જાગતું હોય પરંતુ ગુજરાત ફર્સ્ટ આજે પણ જાગતું જ રહેશે. વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત.